નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ ઇન્ડિયા સંચાલિત નવસારી લાઈવ. નવસારીના ચીખલી ખાતે એસટી બસ સ્ટેન્ડની સામે મુખ્ય માર્ગ સ્થિત ભાટિયા મોબાઈલની દુકાનમાં પાછળની દિવાલમાં રાત્રિ દરમિયાન બકોરો પાડી તસ્કરોએ મોબાઈલ ફોન, એસેસરીઝ અને રોકડ મળી કુલ 29.61 લાખની મતાની ચોરી થતાં પોલીસ દોડતી થઈ હતી. ડીએસપી, ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ ડોક્સવોર્ડ અને એફએસએલની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી. ચીખલી એસટી બસ સ્ટેન્ડ પાસે સ્ટેટ હાઈવે શોપિંગ સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોર દુકાન નંબર 17 અને 18માં ભાટિયા કોમ્યુનિકેશન એન્ડ રિટેલ ઇન્ડિયા લિમિટેડ એટલે કે ભાટિયા મોબાઈલ નામની મોબાઈલ ફોનની દુકાન આવેલી છે. તેમાં ગત રાત્રિ દરમિયાન તસ્કરોએ પાછળથી દિવાલમાં બકોરો પાડી અંદર પ્રવેશ કરી એપલ, સેમસંગ, વિવો, ઓપ્પો, સોમી, નોકિયા, રિયલમી, વનપ્લસ સહિતની કંપનીના કીપેડ અને સ્માર્ટફોન, વોચ, બ્લૂટૂથ એસેસરીઝ, ટેબ્લેટ સહિતની કુલ 29,51,007 રૂપિયાની મતાની ચોરી અને ગલ્લામાં મૂકેલા રોકડા રૂપિયા 10 લાખ મળી કુલ 29,61,007 રૂપિયાની મતાની ચોરી કરી ફરાર થઈ જતાં પોલીસ દોડતી થઈ હતી. મોબાઈલની દુકાનમાં બકોરું પણ નાનું પાડ્યું હતું અને દુકાનની પાછળ આઈટીઆઈના કેમ્પસમાં મોબાઈલ ફોનના બોક્સ પણ તસ્કરો દ્વારા સળગાવી દેવામાં આવ્યા હતા. સવારના સમયે બાજુની બેગની દુકાનના સંચાલક પાછળ બાથરૂમ કરવા જતા દિવાલમાં બકોરો જોતા તેને ભાટિયા મોબાઈલના દુકાનના સંચાલકને જાણ કરતા સંચાલક સહિત લોકો સ્થળ પર આવી 100 નંબર પર પોલીસને જાણ કર્યા બાદ દુકાનમાં જોતા સંખ્યાબંધ મોબાઈલ ફોન, એસેસરીઝ ગાયબ હોવા સાથે માલ સામાન વેર વિખેર જોવા મળ્યો હતો. બનાવ અંગે ભાટિયા મોબાઈલના જયકુમાર ધીરજલાલ ગાંધી, જેઓ ચીખલીના રહેવાસી, મૂળ રહેવાસી, હાલમાં બિલીમોરા, તેઓ દ્વારા ફરિયાદ આપતા પોલીસે ચોરીનો ગુનો નોંધી ડોક્સકોન અને એફએસએલની સીસીટીવી કેમેરાના ફૂટેજની મદદ દ્વારા તપાસ હાથ ધરી છે અને ડીવાયએસપી ઋષિકેશ ઉપાધ્યાય, ડીવાયએસપી PSK રાય સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તેઓએ આ અંગે વધુ તપાસ હાથ ધરવા માટે તજવીજ હાથ ધરવાય છે. ત્યારે આ સમગ્ર ઘટના બાબતે નવસારીના DYSP એવા SK રાય શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. ચીખલી પોલીસ સ્ટેશનની હદમાં મેન ગ્રાઉન્ડ મોજે દુકાન 16-17 ગ્રાઉન્ડ ફ્લોર પર સ્ટેટ હાઈવે શોપિંગ સેન્ટરમાં આવેલ ભાટિયા મોબાઈલમાં ગઈકાલ રાતના 7:30 થી જે દુકાન બંધ થયેલી અને સવારે 29/1/2023 રોજ 9:30 વાગે જ્યારે દુકાન ખોલેલી ત્યારે એમને માલિકને જણાવ્યા આવેલ કે ભાઈ આ દુકાનમાં પાછળથી નાનું બોકારું પાડીને અંદરથી પ્રવેશ કરીને દુકાનમાં રાખેલ અલગ અલગ કંપનીના મોડેલના સ્માર્ટ મોબાઈલ ફોન, કીપેડ, ટેબ્લેટ, બ્લૂટૂથ, સ્માર્ટ વોચ તથા એક્સેસરીઝ મળી ને કુલ 29,51,000 તથા કાઉન્ટરમાં રાખેલા રોકડા 10,000 એમ કુલ 29,61,000 રૂપિયાની ચોરી થયેલાનું એમને જણાવેલ હતું. જેથી ફરિયાદી શ્રી જયકુમાર ધીરજલાલ ગાંધી, ધંધો નોકરી રહે સમરોલી, નાઓએ ચીખલી પોલીસ સ્ટેશનમાં IPC કલમ 454, 457, 380 મુજબની ફરિયાદ આપેલી છે. આ જે MO છે એ દુકાનની પાછળ સુમસાન જગ્યા હતી, એ દુકાનમાં પાછળથી જઈને કોઈ સાધન વડે નાનું બોકારું પાડેલું છે, એટલે કોઈ પતલો કે નાનો વ્યક્તિને અંદર મોકલી, તરુણ અવસ્થામાં જણાય આવે એવી શક્યતા ખરી, એને મોકલીને પછી એના દ્વારા અંદરથી બધી ચીજ વસ્તુઓ કાઢીને બહાર જે માણસો હોય એને આપીને આ ચોરી કરેલ હોવાનું પ્રાથમિક અનુમાન છે. પકડવા માટે આખા નવસારી જિલ્લા પોલીસ તરફથી LCB, SOG અને સ્થાનિક પોલીસની 3 ટીમ બનાવીને જે આગળના આવા MOવાળા જે ગુનેગારો છે અને જે આગાઉ પકડાઈ ગયેલા છે ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરમાં કે અલગ અલગ જિલ્લાઓમાં એ બાબતોની માહિતી મેળવીને એ આરોપીની તપાસ હાલ ચાલુમાં છે. સર, આ જ પ્રકારે આજે તેજપાલ મોટર્સ હાઈવે પર પણ એક ચોરીનો બનાવ બન્યો છે, નિષ્ફળ રહ્યો છે, તિજોરી તોડવાનો પ્રયાસ કર્યો તો પણ નથી થઈ શક્યો, એ બાબતે છે. એ જે આપ કહો છો એ નિષ્ફળ પ્રયાસ છે, પણ હવે હાલમાં જે ઠંડીની સિઝનો ચાલુ છે એ વાત આપની સાચી છે, ઘરફોડના બનાવો બને છે, પણ આ બાબતે અમારું ડિટેક્શન પણ નવસારી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચથી ઘણા ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવેલ છે અને આમાં પણ CCTVની મદદ લઈને ગુનો ઉકેલવામાં આવે. ચીખલીમાં CCTV મળેલા છે, એમાં પણ આગળ 3 દિવસ કે 2 દિવસ પહેલાં 3 ઈસમો આ બાબતે મોબાઈલ લેવા માટે આવ્યા હતા પણ મોબાઈલ લેવા વગર ગયા હતા, એટલે અમારું એવું માનવું છે કે રેકી ગયા છે. એ 3 ઈસમોની પણ હાલ તપાસ CCTVના આધારે ચાલી રહી છે. હા, એમાં પણ જે આજુબાજુના CCTV કેમેરા છે એની પણ તપાસ કરીને હાલ આ આરોપીઓ બાબતે તપાસ કરી રહેલા છે. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ.
જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. ચીખલીના બજાર વિસ્તારમાં આ ચોરીની ઘટના પોલીસ માટે પડકારરૂપ સાબિત થઈ શકે છે. પોલીસે આ ચોરોને વહેલામાં વહેલી તકે ઝડપી પાડે તે ખૂબ જરૂરી બન્યું છે. કારણ કે જે રીતે મેઇન બજારમાં ચોરી થઈ છે તેને જોતાં પોલીસની જે પેટ્રોલિંગને સમગ્ર બાબત પર એક સવાલ ઉઠવા પામી રહ્યા છે, ત્યારે વહેલામાં વહેલી તકે પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડી દાખલો બેસાડવામાં તેવી માંગ ઉઠવા પામી છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.